ચકલી અને કાગડો. પાત્રો ચકલી અને કાગડો. અરે પ્રભુ, આ વરસાદ તો બંધ પડવાનું નામ જ નથી લેતો. મારું ઘર તો મેં છાણમાંથી બનાવેલું એટલે પલળીને પડી ગયું. આ ટાઢમાં થર થર ત્રુજું છું, મારે ક્યાં જવું? પલળીને તો મરી જઈશ. હા, ચકલીનું ઘર તો મીણનું છે, તેને કશું નહીં થાય. ચાલ તેને ઘર જવા દે. ચકલીબેન, ચકલીબેન, બારનો ઉઘાડો. થોભી જા, જરા હું નાહવા બેઠી છું. ચકલીબેન, હવે તો બારનો ઉઘાડો. અરે ઊભો રહે, હું કપડાં બદલું છું. ચકલી બહેન, હું ટાઢનો થરથરું છું, બારનો ઉઘાડો ને. ભાઈ ઉતાવળો ન થા, હું જમવા બેઠી છું. હવે ઉઘાડશો ચકલીબેન? હજી ભાઈ, મારા વાસણ સાફ કરવાના તો બાકી જ છે. ચકલી બહેન, તમે ખરેખર બારણું ઉઘાડવાના છો? ક્યાં બેસીશ, ચોખાના હાંડલામાં કે ઘઉંના? દાળના માટલામાં. હવે ચકલી ઊંઘવા માંડી. સૂતી હતી અને હવે જાગી ગઈ. આ કડુક કડુક અવાજ ક્યાંથી આવે છે? ચારે બાજુ જોવે છે. ના ના, અવાજ તો બંધ થઈ ગયો. ચકલી જાગી ગઈ છે, ખાવાનું બંધ કરવું પડે છે. આ પાછો કડુક કડુક અવાજ ક્યાંથી આવે છે? લે, આ તો ટાઢું ટમ, મને શું ખોટો વહેમ છે? ચાલ હવે ભાગવા દે, સવાર તો પડી ગઈ છે. લે, આ માટલામાં તો દાળનો એક દાણો નથી. માટલું આખું ચરકથી ભરી દીધું છે. મેં કાગડાને વરસાદમાં રાહ જોરાવી એટલે એ મારી સાથે લુચાઈ કરી ગયો.